નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2021-22 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન 23/4/2022ના રોજ લેવાયેલું જે પેપર છે તેનું સોલ્યુશન આપણે મેળવીશું. તો અહીંયા પહેલાં પેપર આપેલું છે. પેપર જો તમારી પાસે ન હોય તો તમે પેપરના સ્ક્રીનશોટ આ રીતે પાડી શકો છો અહીંયા વિડીયોમાંથી, અને ત્યાર પછી એનું સોલ્યુશન હું તમને ડાયરેક્ટ આપીશ, જેથી કરીને ઝડપથી તમારું કામ થઈ શકે, ઝડપથી તમે જવાબ મેળવી શકો. રેડી? તો એની અંદર સૌ પ્રથમ આપણે પ્રશ્ન નંબર 1 આપેલો છે, જે વિકલ્પોવાળો છે. તો ટોટલ 8 વિકલ્પો આપેલા છે પ્રશ્ન નંબર 1ની અંદર. તો જોઈએ તો પહેલાંની અંદર જવાબ આવે છે, ભારતના અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય ક્યાં અંગ્રેજ ગવર્નરને ફાળે જાય. તેની અંદર જવાબ આવશે વિલિયમ બેન્ટિક, એટલે કે જવાબ એ આવશે. ત્યાર પછી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી, તો એની અંદર ઓપ્શન આવશે બી, કલકત્તા ડેશ બોઝ સંશોધન કેન્દ્ર. ત્યાર પછી ત્રીજું આપેલું છે, એની અંદર જવાબ આવશે એંગ્લો વૈદિક કોલેજ, કહેતા ઓપ્શન એ. ત્યાર પછી ચોથાની અંદર જવાબ આવશે બી, પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ 7 વર્ષનો રાખવો જોઈએ. ત્યાર પછી પાંચમાની અંદર જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર, કહેતા જવાબ સી. છઠ્ઠાની અંદર આવશે હરકુંવર શેઠાણી, કહેતા એ જવાબ. સાતમાની અંદર કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી, તો એની અંદર જવાબ બી, સ્વામી વિવેકાનંદ. આઠમાની અંદર જવાબ આવશે જોડ નંબર 3, તો જેની અંદર જોડ નંબર 3ની અંદર તમે જોઈ શકો છો કોણ જોવા મળે છે, તો કે શ્રીરામપુર ને સ્ત્રી શિક્ષણની શરૂઆત. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 2ની અંદર તો વિધાનોમાંથી ખોટો શબ્દ કાઢીને વિધાન ફરીથી લખવાનું છે, તો હું આખું વિધાન બોલી જાઉં છું. જવાબ 1 આવશે, રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના. ત્યાર પછી જવાબ 2 આવશે, કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુલદાસ દેશપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું. જવાબ નંબર 3 એની અંદર આવશે, તો ગાંધીજીએ મીઠા જે અન્યાયી કાયદાનો ભંગ કરવાની દાંડીકૂચ યાત્રા કાઢી. જવાબ નંબર 4, તો તેની અંદર આવશે સુભાષચંદ્ર બોઝનો જન્મ છે ઓડિશાના કટક શહેરમાં થયો હતો. ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 2ની અંદર બ, તો ટૂંકમાં જવાબ આપવાના છે, તો કે એની અંદર પહેલાંની અંદર કીધું છે કે અસહકાર આંદોલનના રચનાત્મક પાસા, તો એની અંદર રચનાત્મક પાસા છે એની અંદર તમને કીધું છે ઘરે ઘરેથી રેટિયા કાતવા, ખાદી ઉત્પાદન, સ્વદેશી પ્રચાર, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ વગેરે રચનાત્મક એના પાસા છે. પછી જવાબ નંબર પ્રશ્ન નંબર 2ની અંદર બની અંદર બીજો, મોહનલાલ પંડ્યાએ ડુંગળી ચોરનું વિરુદ્ધ કોણે આપ્યું, તો એની અંદર કોણે આપ્યું હતું, મહાત્મા ગાંધીએ. પ્રશ્ન નંબર 3ની અંદર આપણે વાત કરીએ તો જોડકા આપેલા છે, એની અંદર જે ભીમ બેટકાની ગુફા છે એ મધ્યપ્રદેશમાં છે. ત્યાર પછી નરસિંહગઢની ગુફા છે એ ક્યાં આવેલી છે, તો કે મહારાષ્ટ્રની અંદર આવેલી છે. બાદામીની ગુફા છે એ ક્યાં આવેલી છે, કર્ણાટકમાં આવેલી છે. અને જે સીતાના વસલની ગુફા છે ક્યાં આવેલી, તમિલનાડુની અંદર આવેલી જોવા મળશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3ની અંદર આપણે બ તરફ જઈએ, તો તફાવતના બબે મુદ્દા લખવાના છે, તો એની અંદર પાલ શૈલી ને પેલું આપેલું છે જૈન શૈલી, તો પાલ શૈલી છે એ બૌદ્ધ સંપ્રદાયનો વિકાસ કર્યો, જૈન શૈલીએ જૈન સંપ્રદાય. અને પાલ શૈલીની અંદર બંગાળ બિહાર નેપાળ તિબેટ સુધી વિસ્તરેલી છે, અને જૈન શૈલી છે એ ગુજરાત રાજસ્થાન માળવાના પ્રદેશમાં વિસ્તરેલી છે. ત્યાર પછીનો બીજો તફાવત છે રાજપૂત શૈલી અને મુઘલ શૈલી, તો રાજપૂત શૈલી છે એ ક્યાં આવેલી છે, તો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પ્રચલિત હતી, જ્યારે મુઘલ શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત હતી. રાજપૂત શૈલી છે એ લઘુચિત્રો અને ભાતચિત્રોનો સમાવેશ થાય છે, જ્યારે મુઘલ શૈલીની અંદર ગ્રંથચિત્ર અને ભક્તિચિત્રનો સમાવેશ કરવામાં આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર જે 4 છે, તો પ્રશ્ન નંબર 4નો બ, જે 1 માર્કના પ્રશ્ન તમને શરૂઆતમાં આપેલા છે અની અંદર, તો એ બની અંદર 1 માર્કના છે. જે પ્રશ્ન નંબર 4 છે, તો એની અંદર નકશો આપેલો છે, જે નકશો આપણે નીચે મુજબ જોઈએ, તો નકશાની અંદર સૌ પ્રથમ તો તમને કીધેલું છે કે કોઈ પણ એક કેન્દ્રશાસિત પ્રદેશ દર્શાવવાનું છે, તો કેન્દ્રશાસિત પ્રદેશની અંદર તમને જે અહીંયા દીવ છે, તો દીવ દર્શાવવામાં આવેલું છે, આ દીવ દર્શાવેલું છે. રેડી? ત્યાર પછી ભારત દેશની જે રાજધાની છે, તો અહીંયા દિલ્હી તમને દર્શાવેલી છે, ભારત દેશની રાજધાની. ત્યાર પછી બંગાળનો ઉપસાગર જે અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશમાંથી જે અલગ પડેલું એક રાજ્ય છે, જે છત્તીસગઢ, તે પણ દર્શાવવામાં આવેલું છે. ગુજરાતનું પાટનગર જે ગાંધીનગર છે, એ પણ અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે. તો આ પ્રશ્ન નંબર 4 રહ્યો. ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 4 બની આપણે વાત કરીએ, તો સૌ પ્રથમ એની અંદર 1 માર્કના પ્રશ્નો એક એક વાક્યમાં જવાબ આપવાના છે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા, તો કે ડૉક્ટર જીવરાજ મહેતા. ત્યાર પછી બીજાની અંદર જે આઝાદી સમયે રજવાડાની સંખ્યા 562,
અને આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું તો કે તેલંગાણા રાજ્ય અલગ પડેલું છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 5ની અંદર અ ઉપર જઈએ તો એની અંદર પહેલાંની અંદર જવાબ આવે છે કે ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં છે તો અમદાવાદમાં. ત્યાર પછી બીજો છે દીવાની દાવા એટલે શું થાય, મકાન જમીન જે અન્ય સંપત્તિના હક અંગેના દાવા એટલે દીવાની દાવા કહેવાય. પ્રશ્ન નંબર 3ની અંદર તો દેશની બધી જ અદાલતમાં વડી અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે જેને સુપ્રીમ કોર્ટ કહેવાય અથવા તો એને સર્વોચ્ચ અદાલત તરીકે ઓળખવામાં આવશે. પ્રશ્ન નંબર 4 છે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશની નિમણૂક કોણ કરે તો કે રાષ્ટ્રપતિ છે એની નિમણૂક કરે છે. ચલો ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5ની અંદર જે બ છે તો બ આપેલું છે તમને કે નીચેના વિધાનોને કારણ આપી સમજાવો ન્યાયતંત્ર સ્વતંત્ર છે. કારણ કે ન્યાયતંત્રને સરકારે વહીવટીતંત્રની અસરમાંથી મુક્ત અને સ્વતંત્ર રાખવામાં આવેલ છે તેથી તે સ્વતંત્ર છે. બીજો પ્રશ્ન અદાલતોના કેસોનું ભારણ લોક અદાલત ઘટાડે છે કારણ કે લોક અદાલત નાના મોટા જે કેસો હોય છે તે નિકાલ જિલ્લા કક્ષાએ નિવારણ લાવે છે એટલે તેનું ભારણ ઘટાડે છે. ત્યાર પછી તમને આપેલો છે પ્રશ્ન નંબર 6 ખરા ખોટા જણાવવાના છે તેમાં પેલું જે ન્યાય શબ્દ સ્વતંત્રતા સમાનતા અને અધિકારોની સાથે સંબંધિત છે તો ખરું આવશે. લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે, સાચું છે. બાળકોને તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર છે તે પણ સાચું છે. યુએન દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી તો તે પણ સાચું છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 6નો બ કે બાળ અધિકાર એટલે શું, બાળકોને ક્યાં ક્યાં અધિકારો મળે છે તો એની અંદર પહેલાંની અંદર જવાબ આવશે બાળ અધિકાર એટલે શું થાય, જીવનમાં વિકાસ કલ્યાણ સંબંધિત અધિકારોની બાળ અધિકારો કહેવાય. માતા પિતા દ્વારા યોગ્ય પોષણનો અધિકાર અભિવ્યક્તિનો અધિકાર આ બધા અધિકાર છે. પ્રશ્ન નંબર 2 છે તો સામાજિક ન્યાય માટે સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે તો કોઈ પણ સામાજિક જે ન્યાય માટે સરકારે સંસદ ધારાગ્રહો છે ત્યાર પછી પંચાયતના સામાજિક ન્યાયની જરૂરિયાત તેવા માટે વર્ગો માટે અનામત રાખવા શૈક્ષણિક સંસ્થાની અંદર પ્રવેશ મંદ માટે ખાસ વર્ગો માટે અનામત રાખવા આ બધી યોજનાઓ છે મૂકેલી છે. માનવ અધિકાર શા માટે જરૂરી છે પ્રશ્ન નંબર 3 અને માનવ અધિકાર શા માટે જરૂરી છે વિવિધ માનવ અધિકાર જણાવો. તો વ્યક્તિઓ ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી છે મૂળભૂત અધિકારો માટે માનવ અધિકાર જરૂરી છે. અધિકારો ક્યાં ક્યાં છે માનવ અધિકારો ક્યાં ક્યાં આવેલા છે તો કે પર્યાપ્ત ખોરાક રહેઠાણ છે, પાણી મેળવવું, શિક્ષણ સંસાધન વેતન વગેરે મૂળભૂત અધિકારો જોવા મળશે. પછી પ્રશ્ન નંબર 7 આપેલો છે 7ની અંદર કીધું છે વિધાન સમજાવવાનું છે. પહેલું વિધાન સરકારની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રને સ્પર્શે છે તો સરકારની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે જેમ કે પોષક આહાર ત્યાર પછી શુદ્ધ હવા શુદ્ધ પાણી એ માટેના પગલાં કોણ લેશે સરકાર. પૂર ભૂકંપ પરિસ્થિતિની અંદર સરકાર છે એ પ્રજાની શું કરે છે મદદ ને આવા કાર્યો કરતી જોવા મળશે. પછી પ્રશ્ન નંબર 2 છે સરકાર દ્વારા આપવામાં આવતી કોઈપણ 4 સુવિધા જણાવો તો કે વીજળી પાણી સુરક્ષા અને સમાનતા. પ્રશ્ન નંબર 3 આપેલો છે મને ઓળખો એની અંદર પહેલું સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત કોણ તો કે કર. ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતને માર્ગદર્શન આપવામાં ફાળો કોનો જોવા મળે તો કે વિજ્ઞાન. પ્રશ્ન નંબર 8 છે એની અંદર અ આપેલું છે એમાં ખાલી જગ્યા છે. વિશ્વની કુલ વસ્તી લગભગ ખાલી જગ્યા લોકો એશિયા અને આફ્રિકાના ખંડમાં વસવાટ કરે તો એની અંદર આવશે 3/4. બીજું ભારતની વસ્તીનું વિતરણ છે કેવું છે અસમાન છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. ભારતમાં પ્રત્યેક 1000 પુરુષે સ્ત્રીનું પ્રમાણ છે 943 છે. ભારત ખાલી જગ્યા ભારતની અંદર કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે. ફળદ્રુપ જમીન છે એ ખેતી માટે ઉપયોગી છે. તો આ 6 પ્રશ્ન ખાલી જગ્યા થઈ પ્રશ્ન નંબર 8 બની વાત કરીએ તો એની અંદર સંકલ્પના કહેતા વ્યાખ્યાઓ આપવાની છે. પહેલું આપેલું છે વસ્તી ગીતતા તો દર કિલોમીટરની અંદર વિસ્તારમાં રહેતા માણસોની સંખ્યા એટલે એને વસ્તી ગીતતા કહેવાય. પછી એક પ્રશ્ન આપેલો છે જાતિ પ્રમાણ તો કે 1000 પુરુષે જે સ્ત્રીની સંખ્યા છે એને જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છેલ્લો આપેલો છે એની અંદર અ ટૂંકનો લખવાની છે. પહેલું આપેલું છે મહામારી તો ઘણા મહામારી એટલે શું થાય ઘણા વ્યાપક વિસ્તારની અંદર અનેક લોકો છે એ રોગનો ભોગ બને. બધા લોકો મોટાભાગે રોગનો ભોગ બનતા હોય ત્યારે આવી પરિસ્થિતિને મહામારી કહેવાય. અને સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગો સંક્રમણ એનું વધારે થતું હોય ઝડપથી થતું હોય અને સેંકડો લોકો છે એ પોતાનો જીવ ગુમાવે છે. ઇબોલા છે સ્વાઇન ફ્લૂ છે ડેન્ગ્યુ છે અને તાજેતરની અંદર જે ખૂબ જ વકરેલો જે કોરોના છે તો તે વિશ્વમાં લાખો લોકો છે આના શિકાર બની ચૂક્યા છે. બીજું આપેલું છે દાવાનળ એટલે જંગલો કે ઘાસભૂમિમાં વિસ્તારમાં જે ફેલાતી આગને દાવાનળ કહેવાય.
અને એ શરૂ થઈ જાય પછી પવનની દિશા જેમ જેમ હશે જે બાજુ તે તરફ આગળ વધે અને દાવાનળ માટે માનવસર્જિત પ્રવૃત્તિ જવાબદાર છે, જેમ કે આપણે બીડી કે સિગારેટ હોય બુઝાય વગર આપણે ફેંકીએ તે. પ્રશ્ન નંબર 3 આપેલી છે આપત્તિ અર્થ અને તેના પ્રકારો. તો મુખ્ય આપત્તિના બે પ્રકારો હોય, કાં કુદરતી હોય કાં કેવી હોય માનવસર્જિત હોય. જે આપત્તિ છે કુદરતી બળો દ્વારા સંજોગો કારણભૂત હોય એને કુદરતી આપત્તિ કહેવાય, અને જેને આગોસ્તરી આગાહી આપણે કરી શકીએ તેને કેવી કહેવાય માનવસર્જિત આપત્તિ કહેવાય. અને ત્યાર પછી પ્રશ્ન નંબર 9 બ આપેલું છે જે કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિનું વર્ગીકરણ કરવાનું છે. કુદરતી આપત્તિની અંદર પૂર, દાવાનળ, ભૂકંપ અને જે તીડ પ્રકોપ આવશે, અને પ્રશ્ન નંબર 9 બની અંદર જે માનવસર્જિત આપત્તિ છે એની અંદર બોમ્બ વિસ્ફોટ મહામારીનો સમાવેશ કરવામાં આવે છે. તો આ રહ્યું આપણું જે સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું પેપર સોલ્યુશન. હવે પછીના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.